સંવિધાનના રચિતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની રિંગરોડ ખાતે આવેલી પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાનો કૃત્ય કરાતા આંબેડકરવાદીઓમાં રોષ જોવા મળ્યો હતો અને આવું કૃત્ય કરનાર સામે પગલાં લેવા માંગ કરાઈ હતી. સુરતના રિંગરોડ ખાતે આવેલ સંવિધાનના રચેતા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરાયું હોય જેને લઈ આંબેડકરવાદીઓમાં રોષ જોવા મળ્યો હતો અને સમાજના આગેવાનો રોડ પર આવી વિરોધ પ્રદર્શન કરી આરોપીને કાયદેસરની સજા મળે તેવી માંગ કરી હતી અને કહ્યું હતું કે જે લોકોએ ગેરબંધારણીય રીતે બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે, અમે આવા અમાનવીય કૃત્યોને સખત વખોડીએ છીએ અને સુરત શહેર કમિશનરને વિનંતી કરીએ છીએ કે તેઓ ગુનેગારોને સખતમાં સખત સજા આપે. આજે સુરેશભાઈ સોનાવણે, માજી મ્યુનિસિપલ કાઉન્સિલર, સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ અગ્રણી સુરત, આજે અમને 5 વાગે ખબર પડી કે ભારત રત્ન ડૉક્ટર આંબેડકરની પ્રતિમા જે રિંગ રોડ ખાતે આવેલ છે એમાં કોઈએ કાળો કપડો એમના ગળામાં નાખી દેતા લોકો ઉશ્કેરાઈ ગયા છે અને બહુ મોટો ટોળો ત્યાં ભેગા થઈ રહ્યું છે અને તમે તત્કાળ આવી જાઓ એટલે અમે તરત જ તો દોડી આવ્યા. ત્યાં આદરણીય PI શ્રી જાડેજા સાહેબ, ACP શ્રી જાડેજા સાહેબ, ગઢવી સાહેબનો પોલીસનો કાફલો ત્યાં ઊભો હતો અને બધાને સમજાવવાની કોશિશ કરતા હતા. સલાવતપુરા કે ભાઈ આજે ઘટના ઘટી છે, બાબા આંબેડકરજીના પ્રતિમાને વારંવાર આવા કલંકિત કરવાનું કાર્ય કેટલાક મનુવાદી જાતિવાદી માનસ ધરાવતા લોકો કરે છે અને ફરિયાદ આપવા છતાં ગુનેગારને પકડવામાં આવતા નથી, ત્યાં CC કેમેરાની વ્યવસ્થા નથી, ત્યાં બાજુમાં પોલીસ પ્રોટેક્શન નથી, માટે આ બનાવ વારંવાર બને છે અને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજની લાગણી દુભાય છે. યુવકોમાં એક પ્રકારનો જોશ આવી જાય છે, એક પ્રકાર યુવકોમાં એવું લાગે છે કે બાબા સાહેબનું અપમાન કેમ, બીજા નેતાઓનું કોઈ અપમાન કેમ થતું નથી અને માટે અમારા સમાજ રસ્તા પર આવી જાય છે.